તારું આ જૂઠાણું હું નહીં ચાલવા દઉં. આ બધું શું જૂઠાણું માંડ્યું છે? તારું ફિઝિક્સ જોઈને મારા બાયોલોજીકલ સ્ટ્રક્ચરમાં કેમિકલ લોચો થઈ ગયો, એટલે મારા ટેસ્ટોસ્ટેરોનને લીધે મારી સેન્સરી નર્વસે કમાન્ડ કર્યો, ને વાત કરી અને નામ પૂછ્યું. પાય નો બડે તારા, પાય નો બડે છે, પાય નો બડે તારા, પાય નો બડે છે, પાય નો બડે તારા, પાય નો બડે છે, પાય નો બડે તારા, પાય નો બડે છે. નામ શું છે? મહેશ. પણ તે તો તારું નામ મને સમીર કીધું. મહેશ, તું પોતાને મહેશમાંથી સમીરમાં બદલી શકીશ, પણ હકીકતને નહીં. બાય ધ વે, માય નેમ ઇઝ સમીર. હાય નિહાલ. તું ગોળગોળ વાતો કરીને મને કન્ફ્યુઝ કરે છે. અરે સમીર, આ તારા ફ્રેન્ડ નિહાલને કોઈ પ્રોબ્લેમ છે? હાય નિહાલ. પણ રાઘવ તારો ફ્રેન્ડ છે ને, કંઈક પ્રોબ્લેમ છે? સલામ, હું સમીરનો અબ્બુ જાન છું. આઈલ શ્યોરલી સપોર્ટ યુ એવરી ટાઈમ. તારા સિવાય બીજા કોઈએ પણ નિહાલને એક વીક સુધી નથી જોયો. છેલ્લો માણસ તું છે. 3 મહિના પછી પીજી સ્ટુડન્ટ્સ ખાલી કરવાના છે, ત્યાર પછી આવીને મને મળી જજે. એક વખત જ્યારે હું નિહાલને લવિના વિશે પૂછવા ગયો હતો, ત્યારે એના સપોર્ટમાં મને મારવા આવ્યો હતો. તને કશે વાક્યું તો નથી ને? ક્યારેક ક્યારેક નાની નાની પ્રોબ્લેમ મોટા મોટા બનાવ બની જતા હોય છે. આ ફાઇલ લઈને જા. ક્યારાની ફેમિલીમાં નિહાલનું શું રિલેશન? એ વાતને યાદ કરીને આ કેસને ડીલ કરવું યોગ્ય નથી સર. હું તમને લોકોને ફેસ કરી શકું એવી તાકાત નથી. બીકોઝ આઈ લવ યુ યાર. જ્યાં સુધી તમારો છોકરો મળી નહીં જાય ત્યાં સુધી આ કેસ સોલ્વ થશે નહીં.